ચોમાસાની અને વરસાદની સૌ કોઈ રાહ જોતા હોય છે ત્યારે ચોમાસાનો પ્રથમ પ્રથમ વરસાદ સારો સાબિત થયો છે રાજ્યમાં વરસાદે જ ઉપરવાસમાં પાણી આવતા કેટલાક ડેમ છલકાઈ ઉઠ્યા ત્યારે કેટલાક વિસ્તારમાં ડેમના છલકાવાથી આસપાસ રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો જોકે મુશ્કેલીમાં પણ મુકાયા વાત અમરેલી જિલ્લાના ખોડિયા ડેમની ખોડિયા ડેમમાં સતત નવા નીરની આવક પાણી આવતા પાસેના નીચાણવાળા આંબરડી ગામના લોકો

અને કાયમ સાધન લઈ જાવ ખૂટે છે ટ્રેક્ટર લઈ જાય મોટર સાયકલો હાલે હાલીને જવું પડે મજૂર મળે નહીં અમારે હજારો વીઘા જમીન છે મોદળ વિસ્તાર કહેવાય છે અને શેત્રુજી કાયમને માટે અમારે તપીને જવું પડે છે કાયમ એટલે અમને સરકાર સરકારશ્રીનો એવો આદેશ છે કે એક પુલ બનાવી દે ને માપસર નો વાહન આલે માલઢોર આલે માલઢોર હજારો માલ સામે કાંઠે સરવાઈને આજીવિકા ભરવાડોની છે એને બિસારો કોઈને કાંઈ કાંઈ એમ નદી ટપીને વાસરો પારું તણાઈ જાય તો એનો કોઈ મિનિંગ શું છે સરકાર શ્રીને આદેશ છે કે એટલું અમને પુલ બનાવી દે સામે કાંઠે જમીન છે પચાસ વીઘા જમીન છે સામે કાંઠે જવા માટે અમારે કોઈ પણ અહીંયા શેત્રુજી નદી ડેમ ભરાઈ જાય છે તો તે પછી જવામાં બહુ મુશ્કેલી પડે છે ખેતરોમાં ખાડ થઈ જાય છે તે પછી કોઈ રોજનું કે ભૂનનું ધ્યાન રાખવા જવું હોય તો એ જવું પડતું નથી ન્યા ધી ખાઈ જાય છે

વાડીએ જવું હોય તો વાડીએ જવાતું નથી પાણી કીડે કીડે હોય વધારે હોય ખાડા હોય તો અમારે કઈ રીતે જવું અને કઈ રીતે આવવું અને ડેમ માથે થઈને હું કાલી જોતો ઢાંઢાને નીંદ નાખવા તો બે કલાક અઢી કલાક ચ્યુ પૂગતા ચૌદ કિલોમીટર ચ્યુ વાડીએ નીંદ નાખીને આવ્યો તો હાંજ પડી ગાય તો અમારે ખેતરમાં એટલે નીંદવાનું બાકી છે અમે દોઢસો થી બસો ખેડુ છે અહીંયા હવે હજારો વીઘા જમીન છે પણ અમારી જમીનને અમે શું કરીએ અમે કાંઈ કરીએ કે એમ નહોતું અમારી અવારનવાર બહુ માંગ છે આ બાજુની જે હામેકાંઠાના વિસ્તારની અંદર હજારો વીઘા જમીન આવેલી છે અને આ મેન ધારીનો જૂનો રસ્તો છે અહીંથી આ મેન ધારીનો જૂનો રસ્તો છે તો અત્યારે અમારે પાણીને હાલાકીના કારણે ખેડૂતોને કોઈ મજૂર આવતા નથી કોઈ ખાતર લઈને જાવું હોય તો બહુ મુસીબત છે કોઈ ઢોર ઢાકર જાતા નથી ઝીણા ઢોર જાતા નથી અને એના કારણે અમારે મજૂર ન આવે એના કારણે અમારા પાકને પણ અતિથી અતિ નુકસાન થાય છે તો એના કારણે અમે કોઈ પણ આપણે ડેમના અધિકારીઓ મામલતદાર સાહેબને રજૂઆત એવી આ જ માનસર જ અમે કરીએ છીએ કે રાત્રિ દરમિયાન પાણી થોડુંક વધારે દિવસ દરમિયાન ઘટાડે અને અમારે આ ધારીનો જૂનો રસ્તો છે તો અહીંયા પુલની વ્યવસ્થા કરી દે તો અમારું ખેડૂતોની તમામને પાકની જાળવણી રહી શકે છે